નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય ગણિત જેનો ચેપ્ટર નંબર 6 ભંગાર વેચનાર. વિદ્યાર્થી મિત્રો, આજના આ સેશનમાં આપણે પાર્ટ 5 જેમાં સ્વાધ્યાય પોથીનું પેજ નંબર 69 બરાબર સ્વાધ્યાય પોથીનું પેજ નંબર 69 માં આપેલ પ્રશ્ન નંબર 7 જો તમે વાંચો તો વર્કબુક કાઢીને સ્વાધ્યાય પોથી પેજ નંબર 69 રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 69 પર જો પ્રશ્ન નંબર 7 આપેલો છે જેમાં તમને એક આવું ટેબલ દોરેલું છે, તમે જોઈ શકો છો સ્વાધ્યાય પોથીમાં. એમાં લખ્યું છે પ્રશ્ન નંબર 7 માં કે નીચે એક પસ્તી ભંગારવાળાની દુકાનની ભાવની યાદી આપેલ છે, તેના આધારે પ્રશ્નોના જવાબ. હવે આ જે યાદી આપી છે ને એના ઉપરથી આપણે નીચે જો કેટલાક પ્રશ્નોના જવાબ પ્રશ્નો આપેલા છે એના આપણે જવાબ શોધવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે કોષ્ટકને સમજીએ. તો કે ભાવની યાદી, અહીંયા જો બધી વસ્તુઓ છે બરાબર, કે રદ્દી, કાગળ, વર્તમાનપત્ર, લોખંડ, પિત્તળ, પ્લાસ્ટિક, એવી જ રીતે આ બધાની પ્રતિ કિલોગ્રામ એટલે 1 કિલોગ્રામનો ભાવ આપ્યો છે. દાખલા તરીકે આ રદ્દી કાગળ છે તો રદ્દી કાગળના 1 કિલોના કેટલા રૂપિયા? તો કે 8 રૂપિયા. એવી રીતે વર્તમાનપત્ર, વર્તમાનપત્ર એટલે છાપું, આપણા ઘરે પેપર આવે છે ને અખબાર બરાબર, તો એને 1 કિલોગ્રામ તમે પસ્તી આપો તો એના 15 રૂપિયા. લોખંડ, તો લોખંડના 1 કિલોગ્રામના 25 રૂપિયા. પિત્તળ 280 રૂપિયા અને પ્લાસ્ટિક તો 14 રૂપિયા. તો આ પ્રમાણેની યાદી જુઓ, કોષ્ટક તમારી વર્કબુકમાં એટલે કે સ્વાધ્યાય પોથીમાં આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ પહેલા આપણે પાર્ટ 4 માં બરાબર સ્વાધ્યાય પોથીના પેજ નંબર 68 પર આપેલા પ્રશ્ન નંબર 5 અને 6 નો અભ્યાસ કર્યો હતો. એમાં પણ આ જ પ્રમાણેનું કંઈક ટેબલ હતું બરાબર છે, જેના આપણે પ્રશ્નોના જવાબ લખ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે ગણતરી કરીને જવાબ મૂકીશું બરાબર. તો ગણતરી કેવી રીતે કરવી તો તે પણ શીખીશું. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ઈઝી અને સરળ છે, થોડું તમારે ધ્યાન દઈને સમજવાનું છે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ સેશનમાં તમને ખૂબ જ મજા આવશે. ઓકે, અને પહેલું છે કે 40 કિલોગ્રામ વર્તમાનપત્રોની કિંમત કેટલી થાય? 40 કિલોગ્રામ વર્તમાનપત્રો, વર્તમાનપત્રો એટલે કયા? તો કે ભાઈ આ રાઈટ વર્તમાનપત્ર બરાબર. તો કે તમને મેં લાઈન કરીને બતાવ્યું રાઈટ. જુઓ, 15 રૂપિયા છે એના પ્રતિ કિલોના. આપણને શું કીધું છે કે 40 કિલોગ્રામ વર્તમાનપત્રના કેટલા રૂપિયા થાય બરાબર. તો આપણે અહીંયા લખીશું 1 કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત 1 કિલોગ્રામ પ્રતિ કિલોગ્રામ એટલે 1 કિલો ના કેટલા આપે છે? તો કે રૂપિયા 15. તો અહીંયા લખીશું 40 કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત બરાબર કેટલી થાય? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ત્રિરાશી થઈ ગયું. 1 કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત 15 રૂપિયા, તો 40 કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત કેટલી? તો 40 ગુણ્યા 15. તો અહીંયા આપણે લખીશું બરાબર કરીને કે 40 ગુણ્યા 15 બરાબર. હવે આનો આપણે ગુણાકાર કરીએ તો આપણે અહીંયા સાઈડમાં ગુણાકાર કરીએ કે 40 ગુણ્યા 15 રાઈટ. જ્યારે બે સંખ્યા હોય ત્યારે આપણે એક શૂન્ય મૂકીશું, એકનો ગુણાકાર શૂન્ય સાથે શૂન્ય, એકનો ગુણાકાર 4 સાથે 4 ના 4, 4 એકા 4, ત્યારબાદ 5નો વારો, તો 5નો ગુણાકાર 0 સાથે તો જવાબ આવશે 0, 5નો ગુણાકાર 4 સાથે તો 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, તો અહીંયા આવશે 20. આ બંનેનો સરવાળો, તો કે અહીંયા 0 0 અને 4 ને 2 6, કેટલા રૂપિયા થાય છે? તો કે 600 રૂપિયા. તો 40 ગુણ્યા 15 બરાબર 600 બરાબર. તો કે આમ 40 કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત
પત્રની કિંમત રૂપિયા 600 થાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણો પહેલા પ્રશ્નનો જવાબ થયો, જે ગણતરી કરીને સારી રીતે મેં તમને સમજાવ્યો છે, તમને ખ્યાલ આવી ગયો હશે. હવે બીજો પ્રશ્ન જોઈએ કે 22 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત શું થાય. મિત્રો અહીંયા છે ને જે કિંમતો આપેલી છે એ 1 કિલોગ્રામની આપી છે, અને આપણને પ્રશ્નોમાં કીધું છે કે જે પણ કિલો જેટલા પણ કિલોગ્રામમાં કીધું એની સાથે 1 કિલોગ્રામની કિંમતનો ગુણાકાર કરીશું, રાઈટ? તો જો પ્લાસ્ટિક કીધું છે તો પ્લાસ્ટિક ક્યાં છે, તો કે આ રહ્યું. એની કિંમત કિલોગ્રામની કેટલી છે, તો કે 14 છે. આપણે ઉપરની મેથડ જ અજમાવીશું. સૌ પ્રથમ લખીશું 1 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત બરાબર રૂપિયા કેટલી છે, જુઓ તો 14 રૂપિયા. તો કેટલા કિલોગ્રામ, 22 કિલોગ્રામ શોધવાની છે. 22 કિલોગ્રામની પ્લાસ્ટિકની કિંમત બરાબર કેટલી થાય. હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું, તો કે 22 ગુણ્યા 14 આનો ગુણાકાર કરવાનો છે. આપણે અહીંયા ગુણાકાર કરીશું, 22 ગુણ્યા 14 બરાબર. નીચે બે સંખ્યાઓ એટલે પહેલા તો આપણે શૂન્ય મૂકીશું, 1 2 2 એટલે કે 1 2 2 એટલે કે 2 2 હવે 4 નો વારો, 4 1 4 4 2 8 બે સુધી બોલે તો 8 આવે, 4 2 8 એવી રીતે 4 1 4 4 2 8 અહીંયા આવશે 8 બરાબર. આ બંનેનો આપણે સરવાળો કરીએ, 8 વત્તા 0 એટલે અહીંયા આવશે 8, 8 વત્તા 2 એટલે 10, 10 ની 0 વધી 1 2 ને 1 3 એટલે 308 શું જવાબ આવશે, 308 બરાબર. તો આપણે લખીએ કે આમ 22 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત રૂપિયા 308 થાય બરાબર. 22 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત રૂપિયા કેટલી થાય, 308. હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 3 જોઈએ, એટલે કે પ્રશ્ન નંબર 3 કે 25 કિલોગ્રામ હળદી કાગળ વેચે તો કેટલા રૂપિયા મળે બરાબર. એ પણ જો ખૂબ જ ઈઝી છે, હળદી કાગળ 1 કિલોના કેટલા રૂપિયા છે, તો કે 8 રૂપિયા છે બરાબર. આપણે લખીશું, સૌ પ્રથમ શું લખીશું, કયો તો યસ શું લખીશું, પહેલા આપણે 1 કિલોગ્રામ માટે ના લખીશું, 1 કિલોગ્રામ રદ્દી કાગળના રૂપિયા 8 થાય તો 25 કિલોગ્રામ રદ્દી કાગળ વેચીએ તો કેટલા થાય, રાઈટ? તો અહીંયા આપણે લખીશું 1 કિલોગ્રામ રદ્દી કાગળની કિંમત રૂપિયા 8 તો કેટલા કિલોગ્રામ છે, 25 કિલોગ્રામ રદ્દી કાગળની કિંમત કેટલી થાય. તો અહીંયા બરાબર કરીને 25 ગુણ્યા 8, રાઈટ? અહીંયા લખીશું આપણે 25 ગુણ્યા 8, 8 નો ગુણાકાર 5 સુધી. અહીંયા શૂન્ય મૂકવાના નહીં, કેમ, કારણ કે અહીંયા એક જ સંખ્યા છે. જ્યારે બે સંખ્યા એક થી વધારે સંખ્યા હોય, બે સંખ્યા હોય તો 1 0, 3 સંખ્યા નીચે હોય તો પહેલા 2 0 પછી નીચે આપણે 1, એવી રીતે. અત્યારે આપણે સિમ્પલ જ સમજીએ કે અહીંયા બીજી સંખ્યા નથી એટલે 0 મૂકવાનો થતો નથી, ડાયરેક્ટ આપણે 8 નો ગુણાકાર 5 સાથે કરીએ. તો 8 1 8 8 2 16, 8 3 24, 8 4 32 અને 8 5 40 બરાબર. તો અહીંયા આવશે 0, એટલે આ 0 ગુણાકાર કર્યો એની છે, રાઈટ? તમે એમ ના સમજતા કે સરે 0 મૂક્યા. હવે અહીંયા 4 આવશે, 8 1 8 8 2 16, 16 ને 4 કેટલા થશે, તો કે 20. અહીંયા જવાબ શું આવ્યો, 200 બરાબર. તો અહીંયા લખવાનું કે આમ 25 કિલોગ્રામ રદ્દી કાગળ વેચીએ, 25 કિલોગ્રામ રદ્દી કાગળ ની કિંમત રૂપિયા
200 થાય. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો છે. હવે હું તમને પૂછીશ, તમારે જવાબ આપવાના છે. પેલા તો ચોથો દાખલો શું કહેવા માંગે છે કે 12 કિલોગ્રામ લોખંડની કિંમત કેટલી મળે. 12 કિલોગ્રામ લોખંડની કિંમત કેટલી મળે. હવે અહીંયા લોખંડ ક્યાં છે તો કે આ રહ્યું. 1 કિલોગ્રામ લોખંડનો ભાવ શું છે તો કે 25 રૂપિયા. આપણે કેટલા કિલોગ્રામ ગોતવાનો છે તો કે 12 કિલોગ્રામ, બરાબર. તો અહીંયા લખીશું એક કિલોગ્રામ લોખંડની કિંમત, આ ભંગારનો ભંગારની કિંમત છો, નવાની કિંમત તો અલગ થાય. એક કિલોગ્રામ લોખંડની કિંમત રૂપિયા 25. તો 12 કિલોગ્રામ લોખંડની કિંમત કેટલી થાય, બરાબર. હવે અહીંયા શું કરીશું, બરાબરની નિશાની 25 ગુણ્યા 12, રાઈટ. અહીંયા આપણે સાઈડમાં કરીએ કે 25 ગુણ્યા 12. તો જો અહીંયા બે સંખ્યા આવી એટલે અહીંયા શું આવશે, પહેલા તો 0, બરાબર. હવે 5 એકા 5, 2 એકા 2, હવે 2 નો વારો, 2 પંચા 10, 10 ની 0 વધી 1, 2 કા 2 2 4, 4 ને 1 5, વત્તા અહીંયા 0, 5 ને 5 10 ની 0 વધી 1, 2 ને 1 3, બરાબર. એટલે અહીંયા આવશે 300, રાઈટ. અહીંયા આપણે લખીશું કે આમ 12 કિલોગ્રામ લોખંડની કિંમત રૂપિયા 300 થાય. વિદ્યાર્થી મિત્રો, તો દાખલા નંબર એટલે કે પ્રશ્ન નંબર 7 ના દાખલા નંબર પ્રશ્ન નંબર 1, 2, 3 અને 4 આપણે અહીં પૂર્ણ કર્યા. હું 2 સેકન્ડ આપું છું, તમે સમજી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આમાં ફક્ત તમારે કિલોનો ભાવ તમને ખબર છે અને ત્રી રાશિની જેમ આપણે જે સ્ટેટમેન્ટ એટલે કે વાક્ય લખવાના પછી ગુણાકાર કરવાનો. સાદો ગુણાકાર રફબુકમાં કરી શકો છો અથવા તમે સાથે પણ કરી શકો છો, બરાબર. અને આ રીતે જવાબ લાવવાનો અને છેલ્લે એનું કેલ્ક્યુલેશન લખવાનું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હું 2 સેકન્ડ આપું છું, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એમનો પ્રશ્ન નંબર 5, 6 અને 7 જોઈશું, બરાબર, જે આપણે કોષ્ટક પરથી જ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે આગળના દાખલાની જેમ જોઈએ કે 5 કિલોગ્રામ પિત્તળની કિંમત શું થાય. તો અહીંયા પિત્તળ જો આપેલું છે અહીંયા, અને 5 કિલોગ્રામ એટલે 1 કિલોગ્રામ પર કિલો ભાવ આપે છે 280 રૂપિયા, રાઈટ. કિલો આપે છે 280 રૂપિયા, રાઈટ. તો આપણે 1 કિલોગ્રામનો ભાવ શોધવાનો છે, આપેલો છે, અને 5 કિલોગ્રામનો શોધવાનો છે, રાઈટ. લખી દઉં, 1 કિલોગ્રામ પિત્તળની કિંમત રૂપિયા 280. તો પાંચ કિલોગ્રામ પિત્તળની કિંમત કેટલી થાય. અહીંયા બરાબરની નિશાની કરીને 5 × 280 કરીએ, અહીંયા ગુણાકાર કરો 280 × 5, 5નો ગુણાકાર 0 સાથે 0, 5નો ગુણાકાર 8 સાથે. તો 5 × 5, 5 × 2, 10, 5 × 3, 15, 5 × 4, 20, 5 × 5, 25, 5 × 6, 30, 5 × 7, 35, 5 × 8, 40. તો 40 માં 0 ક્યાં આવશે, નીચે, અને 4 ક્યાં આવે, ઉપર. જ્યારે મિત્રો આ રીતે ગુણાકારનો જવાબ આવતો હોય ત્યારે આ બાજુની સંખ્યા એટલે કે જમણી બાજુની સંખ્યા છે એ નીચે રહેશે, ડાબી બાજુની સંખ્યા છે એ વધીમાં જશે, રાઈટ. એટલે આપણે 4 ને વધીમાં મૂક્યા. 5 × 5, 5 × 2, 10, 10 માં પછી આ વધી છે ઉમેરવાની. તો 10 ને 4 કેટલા થશે, 14. અહીંયા બરાબર કેટલો આવશે જવાબ, 1400, રાઈટ. તો અહીંયા આપણે લખીશું કે આમ
5 કિલોગ્રામ પિત્તળ ની કિંમત 5 કિલોગ્રામ પિત્તળ ની કિંમત બરાબર 1400 રૂપિયા થાય, એટલે કે રૂપિયા 1400 થાય. ઓકે, તો હવે આપણે દાખલા નંબર 7 પ્રશ્ન નંબર 7 નો છઠ્ઠો પ્રશ્નને સોલ્વ કરીશું. જો સુરેશ 5 કિલો રદ્દી કાગળ અને 4 કિલો વર્તમાન પત્રો વેચે છે, શું વેચે છે? પહેલા તો એ આપણને ખબર હોવી જોઈએ 5 કિલો શું વેચે છે, તો કે રદ્દી કાગળ અને 4 કિલો વર્તમાન પત્રો, બરાબર. તો એને કેટલા રૂપિયા મળે? તો પહેલા તો આપણે 5 કિલો રદ્દી કાગળ, સેમ આ એક જ પ્રશ્નમાં બે દાખલા છે બરાબર, તો આપણે અહીંયા લખીશું એક કિલો રદ્દી કાગળના કેટલા રૂપિયા છે, જુઓ તો કોષ્ટકમાં 8 રૂપિયા, રૂપિયા 8, તો 5 કિલોના કેટલા થાય? 5 કિલોના રદ્દી કાગળના, તો કે 8 ગુણ્યા 5, તો 8 પંચા કેટલા થાય? 40, તો રૂપિયા 40 જવાબ આવ્યો. આપણે ડાયરેક્ટ ગુણાકાર કર્યો. હવે કોની વાત આવી? તો કે વર્તમાન પત્રો, એ લખીશું વર્તમાન પત્રો. તો 1 કિલો વર્તમાન પત્ર, અહીંયા કેટલા 4 કિલો વર્તમાન પત્રોની કિંમત શોધીશું. પહેલા 1 કિલો વર્તમાન પત્રોની કિંમત શું છે? 1 કિલો વર્તમાન પત્રની કિંમત બરાબર કેટલી છે? તો કે રૂપિયા 15. કેટલા કિલોગ્રામ? 4 કિલોગ્રામ વર્તમાન પત્રોની કિંમત શોધવાની છે. કેટલી? એ લખીશું 15 ગુણ્યા 4 બરાબર કેટલા થાય? 15 ચોક 60, પણ આપણે એનો ગુણાકાર પણ કરીશું બાજુમાં. 15 ગુણ્યા 4, 5 ચોક 20, 20 ની શું વધી 2, 4 એકા 4 ને 2 6, એટલે કેટલા આવ્યા? 60. અહીંયા લખીશું રૂપિયા 60 બરાબર. તો કે આમ 5 કિલો રદ્દી કાગળ અને 4 કિલો વર્તમાન પત્રો વેચતા 40 વત્તા 60 બરાબર, એટલે કે 100 રૂપિયા મળે. આમ સુરેશ 5 કિગ્રા રદ્દી કાગળ તથા 4 કિલો વર્તમાન પત્ર વેચે તો 60 વત્તા 40, એટલે કે બરાબર રૂપિયા 100 મળે. રાઈટ, કેટલા મળે? 100 રૂપિયા મળે બરાબર. 40 રૂપિયા આના મળે, કોના? રદ્દી કાગળના, અને વર્તમાન પત્રના 60 રૂપિયા. તો 60 વત્તા 40, એટલે ટોટલ કેટલા મળે? 100 રૂપિયા મળે બરાબર. એવી રીતે પ્રશ્ન નંબર 7, તો કે જો સુશીલાબેન 15 કિલોગ્રામ લોખંડ અને 20 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચે તો તેમને કુલ કેટલા રૂપિયા મળે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં 15 કિલોગ્રામ શું છે? તો કે લોખંડ, અને 20 કિલોગ્રામ શું છે? તો કે પ્લાસ્ટિક. હવે લોખંડનો 1 કિલોનો ભાવ શું છે? તો કે 25 રૂપિયા, અને પ્લાસ્ટિકનો 1 કિલોનો ભાવ તો કે 14 રૂપિયા. તો બંનેના પહેલા આપણે ટોટલ ભાવ શોધીશું. તો સૌ પ્રથમ અહીંયા લખીશું લોખંડ માટે, લોખંડ બરાબર. તો આપણે આગળ જે મેથડ અપનાવી હતી એ જ મેથડ, કે ભાઈ 1 કિલોગ્રામ લોખંડની કિંમત રૂપિયા 25 બરાબર, કેટલી છે? 25 રૂપિયા. તો કેટલા કિલોગ્રામ છે? 15 કિલોગ્રામ. 15 કિલોગ્રામ લોખંડની કિંમત કેટલી થાય? અહીંયા બરાબર 25 ગુણ્યા 15. હવે જો અહીંયા આપણે 25 ગુણ્યા 15 કરીએ, શું આવે છે? અહીંયા શૂન્ય મૂકીએ, 5 એકા 5 2 એકા 2, 5 નો ઘડિયો 5 સુધી 5 5 25, વધી 2, 5 નો ઘડિયો 2 સુધી 5 એકા 5 5 2 10, 10 માં 2 ઉમેરો એટલે 12, વત્તા 0 માં 5 ઉમેરો એટલે 5 ના 5, 5 માં 2 ઉમેરો 7,
બીમાં એક ઉમેરો એટલે 375 અહીંયા આવશે રૂપિયા 375 બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ આપણને શું મળ્યું તો કે લોખંડની કિંમત કેટલા કિલોગ્રામ લોખંડની કિંમત તો કે 25 રૂપિયા ભાવના 15 કિલોગ્રામ લોખંડની કિંમત 375 રૂપિયા થાય ઓકે હવે આપણે પ્લાસ્ટિકની કિંમત શોધીશું પ્લાસ્ટિક ઓકે તો પ્લાસ્ટિકમાં શું છે તો કે 1 કિલોગ્રામનો ભાવ શું છે પ્લાસ્ટિકમાં 14 રૂપિયા એટલે અહીંયા લખીશું 1 કિલોગ્રામ પ્લાસ્ટિક નો ભાવ કેટલો છે ની કિંમત રૂપિયા 14 તો કેટલા કિલોગ્રામ છે 20 કિલોગ્રામ તો કે 20 કિલોગ્રામ પ્લાસ્ટિક ની કિંમત કેટલી થાય અહીંયા જુઓ 14 × 20 બરાબર તો આપણે ગુણાકાર કરીએ 14 × 20 શૂન્ય 2 × 4 8 2 × 1 2 અને શૂન્યની કોઈ કિંમત ન હોય એટલે શૂન્ય શૂન્ય સરવાળો કરો 280 જ આવે અહીંયા લખીશું રૂપિયા 280 બરાબર આ આપણને કોનો ભાવ મળ્યો તો કે પ્લાસ્ટિક રાઈટ હવે શું કીધું છે કે બંને વસ્તુ કિંમત આપણે રકમમાં આપી છે એ મુજબ એટલે કે 15 કિલોગ્રામ લોખંડ અને 20 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચે તો તેમને કુલ કેટલા રૂપિયા મળે તો એના માટે આપણે સરવાળો કરવાનો છે પણ પહેલા આપણે સ્ટેટમેન્ટ લખીશું કે આમ સુશીલાબેન પંદર કિલોગ્રામ લોખંડ તથા પેલા 20 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચે તો તેમને કુલ રૂપિયા કરીને અંદર કૌંસમાં શું લખીશું 375 280 બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ બંનેનો સરવાળો આપણે કરી જોઈએ બરાબર કે 375 280 0 × 5 5 × 0 5 7 × 8 કેટલા થાય તો કે 7 માં 8 ઉમેરો 7 ને યાદ રાખો 8 ઉમેરો 8 9 10 11 12 13 14 15 અહીંયા આવશે 15 તો 15 નો પાંચડો વધી 1 3 ને 4 4 ને 2 6 655 તો અહીંયા લખી નાખવાનો જવાબ કે રૂપિયા 655 મળે બરાબર તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 7 નો 7મો દાખલો જેનો ફાઇનલ જવાબ આવે 655 રૂપિયા બરાબર તો આ દાખલા છે વિદ્યાર્થી મિત્રો થયા પ્રશ્નોના તો પ્રશ્ન નંબર 7 છે એના 7 સુધી મેં તમને કરાવ્યા હું 2 સેકન્ડ આપું છું તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આજના આ સેશનમાં દાખલા નંબર 7 સુધી મેં તમને પૂર્ણ કરાવ્યું પ્રશ્ન નંબર 7 પેજ નંબર 69 અને 70 પરનો 7મો દાખલો બરાબર છઠ્ઠો અને 7મો તો વિદ્યાર્થી મિત્રો આજનું સેશન અહીં પૂર્ણ કરું છું તે પહેલાં એક અગત્યની વાત કે આજના સેશનમાં જે પણ કાંઈ મેં વર્ક કરાવ્યું છે બોર્ડ પર એ બધું જ વર્ક તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાનું છે સાથે સાથે આ જે દાખલાઓ છે એને તમારે એકવાર તમારી રફ બુકમાં ગણવાના છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આજનો લેક્ચર હું અહીં પૂર્ણ કરું છું ધન્યવાદ